વાપીમાં લૂંટના આરોપીને પકડવા માટે તેની કારનો પીછો કરી રહેલા જિલ્લા એલસીબી પર લૂંટના આરોપીએ ફાયરિંગ કરતા પોલીસે પણ જવાબમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી ઇજા પામેલ બંને કુખ્યાત લૂંટારૂઓની ધરપકડ કરી હતી. વાપી હાઇવે રોડ ઉપર પોલીસ અને લૂંટારૂ વચ્ચે ફિલ્મી ઢબે સામસામે થયેલા ફાયરિંગની ઘટનાના પગલે દોડધામ મચી જવા પામી હતી. વલસાડ જિલ્લા એલસીબી પોલીસને લૂંટના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત વોન્ટેડ આરોપી રાજુ ઉર્ફે અનિલ મરાઠી સ્વિફ્ટ કારમાં ભિલાડથી અમદાવાદ તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વાપી જીઆઈડીસી પાસે વોચમાં રહેલી પોલીસે રાજુની કારનો પીછો કર્યો હતો. જોકે રાજુ મરાઠીએ તેની કાર ફિલ્મી ઢબે હંકારી દઈ સલવાવ બિલખાડી નજીક આવેલ ડિલક્સ મોટર્સ નામની કાર રિપેરિંગ કરતા ગેરેજ સામેના પાર્કિંગમાં ઘૂસી ગયો હતો. જોકે તેનો પીછો કરી રહેલ એલસીબીની ટીમ પણ પાર્કિંગમાં તેને પકડવા માટે આવી પહોંચતા રાજુ ઉર્ફે અનિલ મરાઠીએ પોલીસ ધરપકડથી બચવા માટે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે એલસીબીએ પણ જવાબમાં બે રાઉન્ડ ફાયરિંગ કરતા કારમાં સવાર રાજુ ઉર્ફે અનિલ મરાઠી અને સંજય શ્રીવાસ્તવને ઇજા પહોંચતા પોલીસે બંનેની ધરપકડ કરી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ રાજુ મરાઠીએ ભડકમોરા વિસ્તારમાં પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. એલસીબી પોલીસે આરોપીઓ પાસેથી બે તમંચા સહિતના ઘાતક હથિયારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વલસાડ એલસીબીને એક બાતમી મળેલ કે આંતરરાજ્ય જે ગુનેગાર છે રાજુ ઉર્ફે અનિલ મરાઠે, જેના વિરુદ્ધ 11 એક ગુના અમારા ધ્યાન ઉપર છે હાલ, જેમાં વોન્ટેડ છે અને પોલીસ ઉપર ઘણીવાર ફાયરિંગ પણ કરેલા છે. એ અહીંથી પસાર થનાર છે એ બાતમી હકીકતે એલસીબીની ટીમ એમનો પીછો કરેલો. એ સંબંધે જ્યારે અહીંયા જ્યારે નજીક આવ્યા ત્યારે એમને એમાંથી એક કિસ્મે પોલીસ ઉપર ફાયરિંગ કરવાનો પ્રયત્ન કર્યો અને પોલીસે વળતું ફાયરિંગ કર્યું છે. એમાં બે માણસોને અત્યારે ઇજા થયેલી છે ને જે હરિયા હોસ્પિટલમાં એડમિટ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું હતું? એક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે પોલીસે અને સામે પક્ષે પણ એક રાઉન્ડ ફાયરિંગ. સર, આરોપી અગાઉ પણ આ રીતે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું? હા, અગાઉ પણ ડુંગરા પોલીસ સ્ટેશનમાં પણ ફાયરિંગ કરેલું છે, વાપી જીઆઈડીસીમાં પણ ફાયરિંગ કરેલું છે. સર, વેપન ગાયબ પણ થયેલા? અત્યારે ઘાયલમાં રાજુ ઉર્ફે અનિલ મરાઠી અને સંજય શ્રીવાસ્તવ બે. આરોપી પાસેથી વેપન પણ કઈ મળે છે? હા, આરોપી પાસેથી વેપન મળ્યા છે જે અમે અત્યારે ગાડીમાંથી સર્ચ કરી. સર, કેટલા વેપન છે? એ અમે જોઈ રહ્યા છીએ અત્યારે.